विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 9 संकीर्ण संयोजनों अथवा तो सवर्ग संयोजनों की अंदर अपने चर्चा करता था। प्रभ अपने वीबीटी थियरी की अंदर अष्टफलक में बराबर अथवा तो सवर्गांक 4 की अंदर चतुष्फलक समचौरस में SP3 DSP2 अणुचुंबकीय प्रतिचुंबकीय आ बधाय गुणधर्मनी वात करी। आंतरकक्षकीय संकीर्ण बाह्यकक्षकीय संकीर्ण नीचू भ्रमण संकीर्ण ऊंचू भ्रमण दर्शावता संकीर्ण आ बधानी चर्चा करी। हजू अमुक ए प्रकारना प्रश्नो छे ए तमने स्वाध्यायनी अंदर के कोयडानी अंदर आपेला छे एने सोल्व करवानो प्रयत्न करी। नाना नाना प्रश्नो छे बराबर। ओके जोईए शुं आपेलुं छे एनी अंदर। सीधू आपणे जईए छीए कोयडा नंबर 9.7 नी अंदर बराबर શું પૂછેલું છે તમને એના ઉપર આપણે વાત કરીએ। કોયડો 9.7 એવું કીધેલું છે કે MnBr4 2- ની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા ની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા 5.9 BM છે, એટલે કે બોહર મેગ્નેટોન એનો એકમ છે। સંકીર્ણ આયનની ભૂમિતિનું પાક કથન કરો। સંકીર્ણ આયનની ભૂમિતિનું પાક કથન કર। ઓકે આપેલું છે MnBr4 2- ને ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્ર આપી છે, એનો મતલબ આપને મ્યુ આપ્યો છે 5.9 BM। હવે જો એક વસ્તુ યાદ રાખજો કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો તમને મ્યુની વેલ્યુ 1.something મળે, જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો તમને મ્યુની વેલ્યુ 2.something મળે, જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય તો તમને મ્યુની વેલ્યુ 3.something મળે, જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય તો તમને મ્યુની વેલ્યુ 4.something મળે, જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય તો તમને મ્યુની વેલ્યુ 5.something મળે। તો આનો મતલબ એમ કે અહીંયા મ્યુની વેલ્યુ તમને 5.something મળવાની છે। ઓકે જોઈએ આપણે અને ન જોઈએ તો પણ તમને ખબર પડી જાય કે આપણે એની ભૂમિતિનું પાક કથન કરવાનું છે। મેંગેનીઝ નંબર 25 આર્ગોન 3D5 4S2 4P0। હવે મેંગેનીઝ અહીંયા તમે જુઓ તો ઓક્સિડેશન આંકની અંદર Mn2+ છે, અહીંથી 2 ગયા તો 0। તો હવે તમને પણ ખબર પડે ને મને પણ ખબર પડે, ચાલો 1, 2, 3, 4 અને 5 આ 4S અને આ 4P બરાબર। 3D5 છે, 4 ઇલેક્ટ્રોન છે। હવે પ્રશ્ન છે કે સર 4 છે એટલે કાં તો ઈ અને T2 હોય ને કાં તો ઇઝી અને T2 જેવું, કારણ કે મેં તમને કીધું હતું કે અષ્ટફલક અને સમતલીય ચોરસની અંદર ઇઝી અને T2G એવું બોલાય અથવા તો T2G અને ઇઝી બોલાય બરાબર, પણ જો સમચતુષ્ફલકીય હોય તો ઈ અને T2 એવો શબ્દ વાપરવામાં આવે। આનો મતલબ પેલા ઈમાં ભરાય પછી T2G માં, પણ BR છે બ્રોમિન એ નિર્બળ લિગેન્ડ છે એટલે પેલા ઈમાં ભરાણા અને પછી T2 માં, તો 1, 2 અને 3 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, તમે મ્યુ કેલ્ક્યુલેટ કરો √N(n+2) બરોબર, તો તમને 5.92 છે એ મળશે। ભૂમિતિની પાક કથન કરો, મારે તમને બહુ જાજુ કહેવાની જરૂર નથી, અહીંયા બ્રોમિન તમે મૂકો તો 4 બ્રોમિન અહીંયા સીધા મુકાઈ જાય બરોબર। ભૂમિતિ કઈ થાય તો આપણે કહી શકીએ કે SP3 સંકરણ થયું
तो sp3 संकरण ની અંદર ભૂમિતિ એ સમચતુષ્ફલકીય હોય, બરાબર? એકદમ સિમ્પલ ક્વેશ્ચન એ આપને પૂછવામાં આવેલો હતો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે, મેં તમને લખાણ સંબંધિત પ્રશ્ન તો લગભગ મારા ખ્યાલથી બધે કરાવેલા છે, 9.5 થી 9.10 સુધીના. એમાં 9.5 અને 9.6 હોમવર્કમાં આપ્યા હતા મેં તમને. સ્વાધ્યાયની અંદર આપણે જઈએ, 9.13 નંબરનો જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરવી છે. સ્વાધ્યાયના પ્રશ્ન છે આ, સ્વાધ્યાયમાં 9.13 છે. જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ, એવો પ્રશ્ન આવો છે કંઈક. જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ, કૌંસમાં આપ્યું છે, રંગમાં વાદળી અથવા તો વાદળી રંગ એવું લખવું, ડોટ ડોટ ડોટ. પછી એની અંદર પહેલો ક્વેશ્ચન એવો આપ્યો, જલીય પોટેશિયમ ફ્લોરાઈડ સાથે લીલા ઉક્ષેપ આપે છે. જલીય પોટેશિયમ ફ્લોરાઈડ સાથે લીલા અવક્ષેપ આપે છે અને બીજું એવું કીધું છે, જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે, જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. અવક્ષેપ નથી આપતું, આ દ્રાવણ આપે છે. આપે છે આ પ્રાયોગિક પરિણામો સમજાવો. આ પ્રાયોગિક પરિણામો પહેલા તમને એવું કીધું કે જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ. હવે તમને કદાચ ખબર હોય કે ના ખબર હોય, જો કે લગભગ તો ખબર હોય, તમે રેડોક્સ પ્રક્રિયાની અંદર આ ભણી ગયા હતા કે કોપર સલ્ફેટ છે એનો રંગ વાદળી હોય પણ જલીય હોય તો, બરોબર? એનો મતલબ શું થયો? તમે જનરલી હું વાત કરાવું આવી, આવું કહેવા માગે છે કે ભાઈ મારો પહેલાં કોપર સલ્ફેટ તમારી પાસે છે, એમાં તમે પાણી નાખો ને એટલે આ જલીય બની ગયું. એટલે જનરલી આ પ્રકારે સંક H2O છે, લિગેન્ડ તરીકે કામ કરે. હવે તમને આટલા આંટા હોય, હું જનરલી આવું લખું છું કે CuH2O4, બરોબર? અને Cu+2 છે એટલે હું શું લખી શકું? SO4. હું ચાર લિગેન્ડ મૂકું છું એટલે ચાર લખા, છ લખતો હોય તો છ, એમાં કંઈ ખોટું નથી. તમે જે કંઈ લખો હોય તો લખી શકો, બરોબર? મેં જનરલી કોપર સાથે ચાર લિગેન્ડ લીધા, ચાર પણ ચાલે અને છ પણ ચાલે. આ પહેલી વાત બની. આ વાદળી રંગનું હોય, આ જે બનેલું છે આનો રંગ છે એ કેવો હોય? આ વાદળી રંગ ધરા, CuH2O4 × SO4. હવે એ જે છે જલીય પોટેશિયમ ફ્લોરાઈડ સાથે લીલા ઉક્ષેપ, કોણ? તો કે આની વાત કરે છે આ ભાઈ જે છે, એટલે પેલી રચનાની વાત થઈ તમારી અંદર. આ જે ભાઈ છે CuH2O4 SO4, આની સાથે પોટેશિયમ ફ્લોરાઈડ એટલે KF આ ઉમેરો તમે, તો હવે તમે જુઓ આ સંકીર્ણ સંયોજન સાથે સાદા સંયોજનની પ્રક્રિયા થઈ એકદમ ક્લિયર અને નીટ છે કે કોણ કોણ ક્યાં ક્યાં આયનો આપે એ તમને ખબર મારા ખ્યાલથી હવે પડે. અહીંથી ક્યાં ક્યાં આયનો છૂટા પડે જુઓ તો શું? તો કે CuH2O4 2+ અને SO4 2-. અહીંથી શું છૂટું પડે? તો કે K+ અને F-. આ તમને ખબર પડે એવી વસ્તુ છે કે નથી, બરોબર? પણ પ્રશ્ન શું થાય ખબર છે અહીંયા? તો કે હકીકત એ છે, બરોબર, કે અહીંયા તમારી પાસે લિગેન્ડની હેરફેર થાય. આ અહીંયા આવે
અહીંથી આ બાજુ વી આવે એટલે ત્યાં પછી એમને છૂટું પડી જાય. એચ ટુ તો આની સાથે જોડાવાનું, કારણ કે એચ ટુ તો તટસ્થ સંયોજન છે. એટલે અહીંયા જનરલી શું રચના થાય, બાકી આમ તમે જો તો આની સાથે આ જોડાય, ઓની સાથે પહેલું જોડાય, બરોબર. એ બાર આયન નથી બદલાવાનું, આ આયનીય સમઘટકતાની વાત નથી. હકીકતે થાય શું અહીંયા, તો કે અહીંયા જનરલી વાદળી રંગનું હોતું બધી લિગેન્ડ છે એની ફેર બદલી થાય, નહીં કે આ પ્રકારે કોઈ રચના થાય, બરોબર. આપણે જનરલી આવી રીતે વિચારીએ કે ભાઈ સંકીર્ણ સંયોજનની સાદા સંયોજન સાથે પ્રક્રિયા, પણ અહીંયા લિગેન્ડ છે એ ચેન્જ થાય એટલે શું થાય, તો કે આવી રીતે બને સી યુ એફ ફોર, બરોબર. અને બાર જે હતો એસઓ ફોર એમને તમારો એચ ટુ છે એ બાર નીકળી જશે, બરાબર છે. એની સાથે એને કાંઈ મતલબ નથી, પણ એફ ચાર છે એટલે અહીંયા તમારે કેટલા અણુ લેવા પડે, ચાર અણુ છે એ લેવા પડે, બરાબર. એ આ પ્રકારની રચના છે એ આખી થાય ને આયન તમારે લખો, ત્યાં લખી નાખો ફોર કે પ્લસ. તો આ જે મળ્યું તમને સી યુ એફ ફોર એ તમને કેવા રંગનું મળ્યું, તો કે લીલા અવક્ષેપ આપ્યા. આ જે બીનું કેવું આપ્યું, લીલા અવક્ષેપ. શા માટે એને લીલા અવક્ષેપ કીધા, તો કે અહીંયા વધતા પાણી તો છે ભેગું ને વધતા ફોર કે પ્લસ પણ છે, બરાબર છે. આનો મતલબ આખો એવો થઈ ગયો કે આને પાણીની અંદર આયનો આપ્યા એટલા માટે કીધું કે આના લીલા અવક્ષેપ મળે સી યુ એફ ફોરના. કોના મળે? સી યુ એફ ફોર. અને એક વસ્તુ મગજની અંદર રાખજો કે જ્યાં ક્યાં તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે, કેવા જોવા મળે ઇલેક્ટ્રોન, મોટાભાગે અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે આ સંક્રાંતિ તત્વો છે ને એ રંગ દર્શાવે. શું દર્શાવે? અનુચુંબકીય ગુણધર્મ, અથવા તો અયુગ્મિત હોય એટલે અનુચુંબકીય હોય, તો અનુચુંબકીય ગુણધર્મને કારણે સંકીર્ણની અંદર જે સંક્રાંતિ તત્વો છે એ પોતે રંગીન ગુણધર્મ ધરાવે, બરાબર, લિગેન્ડની હાજરીમાં, બરાબર. ઓકે, આનો આખો આપણે ટોપિક આવવાનો છે સવર્ગ સંયોજનોમાં રંગ, એ ત્યારે ચર્ચા કરશું, પણ અત્યારે મગજમાં ખાલી એ રાખવાનું છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે તમને રંગ છે એ જોવા મળશે. તો અહીંયા પણ રંગ જોવા મળશે, અહીંયા પણ મળશે, પણ અહીંયા એચ ટુ લિગેન્ડ છે, અહીંયા એફ લિગેન્ડ છે. લિગેન્ડ ચેન્જ થાય એટલે તમારો જવાબ છે એ બદલે, અથવા તેની અંદર રંગ છે એ બદલે. બીજું એવું કીધું કે આ જ તમારો લિગેન્ડ છે એચ ટુ ઓ ફોર એસઓ ફોર, તમારે લખો તો પણ ભલે ને, કદાચ એસઓ ફોર ન લખો તો અહીંયા ટુ પ્લસ લખી દો, કે જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે. તો અહીંયા હું કે સીએલ લખી નાખું, તો હવે તમને ખબર પડી ગઈ અહીંયા સી યુ સી એલ ફોર ઇન્ટુ એસઓ ફોર વત્તા એચ ટુ ઓ અને વત્તા ફોર કે પ્લસ, બરાબર. એચ ટુ ઓ પણ ફોર હોવે હશે અહીંયા, બરોબર. તો અહીંયા જે તમને દ્રાવણ મળ્યું એ દ્રાવણ કેવું મળ્યું, તો કે અહીંયા તમે જો શબ્દ તમને શું વાપરો, તેજસ્વી લીલું દ્રાવણ. શું કીધું? તેજસ્વી લીલું દ્રાવણ એવો શબ્દ તમારી સામે વાપરવામાં આવ્યું. તો આનું કારણ માત્ર ને માત્ર એ છે કે લિગેન્ડ બદલા એટલે કલર બદલા. અને જનરલી તમે આ દરેકની અંદર જોશો ને, તો દરેકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. તમે જાતે સંકરણ તમને કરતા આવડે, સી યુ એચ ટુ ઓ ફોરની અંદર તમે સંકરણ જોઈ લેજો, સી યુ એફ ફોરમાં જોજો, સી યુ સી એલ ફોરમાં જોજો, એટલે બધામાં હરખું જ હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે, પણ દરેકમાં લિગેન્ડ જુદો છે એટલે રંગ જુદો, કારણ કે દરેક લિગેન્ડ છે, બરોબર છે, એનો ઋણ વીજભાર એક સરખા પ્રમાણમાં તમને એમ થાય સર એક સરખો છે ને, એફ માઇનસ ને સી એલ માઇનસ તો માઇનસ વન જ હોય, એમ ના હોય, માઇનસ વન છે, બરાબર. પણ આપણે અંદાજે ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ જોયો, પણ એક્ઝેક્ટ તો કેટલો છે, તો કે માઇનસ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ. આપણે એને અંદાજે એક લઈએ છીએ, માઇનસ વન જેટલો વીજભાર ઇલેક્ટ્રોનનો હોય, બરાબર છે. કેમ પ્રોટોનનો આપણે પ્લસ વન લઈએ, એમ ઇલેક્ટ્રોનનો માઇનસ વન લઈએ, એટલે એક સરખો વીજભાર ન હોય આની અંદર, વીજભારની માત્રા એની જુદી જુદી હોય, બરાબર. ઓકે, તો એના કારણોસર આપણે રંગ છે એ જુદા જોવા મળશે. આ એનું પ્રેક્ટિકલી રીઝન છે એ થયું. અહીંયા તમારે મૂકવું હોય તો ફોર મૂકી શકો. ઓકે, આવો જ એક ક્વેશ્ચન તમને આપ્યો છે 9.14ની અંદર, બરાબર. એની અંદર હું તમને હવે કરાવીશ નહીં, પણ એ તમને કીધું કે જલીય કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં કે સી એલ ઉમેરો. હવે અહીંયા તમને કે એફ આપ્યું હતું, એના બદલે એને શું ઉમેરવાનું કીધું, કે તમે જો આની અંદર હવે કે સી એલ ઉમેરો, બરાબર છે, ત્યારે બનતી સંકીર્ણ સ્પીસીસ કઈ હશે? કે સી એલ ઉમેરો તો કઈ હશે? આની અંદર જ લઈ લઉં છું. આવું કીધું છે કે આ તો તમે બનાવ્યું જલીય કોપર સલ્ફેટ એટલે આવું થયું તમારું, આમાં જો તમે કે સી એલ ઉમેરો તો શું થાય, તો કે સી એલ અહીંયા આવે સીધું, એટલે શું બને, તો કે સી યુ સી એન ફોર. અહીંયા હું લખી નાખું એસઓ ફોર, બાકીનું તમને ખબર છે,
તો આ સંકીર્ણની બનતી સ્પીસીઝ અને પછી કીધું કે જ્યારે H2S આ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના અવક્ષેપ શા માટે મળતા નથી. હવે અહીંયા પાછું એને શું કીધું ખબર, તો કે આની અંદર H2S ગેસ પાસ કરો તો CuSO4 બનતું નથી. કારણ છે કે CU અહીંથી સંકીર્ણમાંથી છૂટું પડે નહીં, એ અહીંથી છૂટું પડે પણ અંદરનો જે આ ભાગ છે એ તમને મેં આગળ કીધું તો એ છૂટો પડી શકે નહીં, કારણ કે અહીંયા લિગેન્ડ જેવું કંઈ છે નહીં, બરાબર. એટલે અહીંથી આ છૂટું પડી શકે નહીં, એટલે આ સંકીર્ણની બનતી સ્પીસીઝ હશે. અહીંયા તમે 4 એડ કરી દો, વાર્તા પૂરી, બરાબર. ચાલો, ઓકે, આ તમને ખબર પડી ગઈ. ત્યાર પછી 9.15 નંબરનો પ્રશ્ન આપેલો છે તમને, એ 9.15 નંબરના પ્રશ્નની અંદર કે તમારે હોમવર્કની અંદર કરવાનો છે, એમાં પણ તમને કીધું છે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે સવર્ગ સ્પીસીઝની ચર્ચા કરવાની છે, બરોબર. એમાં પ્રબલ નિર્બળ લિગેન્ડના કારણે તમારે એનું સંકરણ ને બધું જોવાનું છે, અનુચુંબકીય છે, પ્રતિચુંબકીય છે, બરોબર, આંતરકક્ષકીય છે કે બાહ્ય કક્ષકીય છે, બસ આની તમારે ચર્ચા જનરલી કરી અને એને આપવાની છે, બરોબર. પ્રશ્ન કદાચ હું તમને લખી દઉં, તમારી પાસે જો કે હોય જ પ્રશ્ન, પણ મારે કદાચ લખવાની જરૂર નથી, તમને આવડશે, છતાં જરૂરિયાત હોય તો લખી દઉં તમને અહીંયા હું, જોકે તમને લગભગ મારા ખ્યાલથી ખબર જ હોય, મારી પાસે બુક છે જ, હોમવર્કની અંદર જ તમારે કરવાનું છે, હું કરાવીશ નહીં. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે નીચેની સવર્ગ સ્પીસીઝમાં બંધનની ચર્ચા કરો. એની અંદર પહેલું તમને આપ્યું છે Fe-CN6-4-, સેકન્ડ વન આપ્યું છે Fe-F6-3-, થર્ડ તમને આપેલું છે CO-C2O4-3-, ફોર્થ વન તમને આપ્યું છે CO-F6-3-. હવે આ ચાર આપ્યા છે, આ ચારે ચારની અંદર તમારે જોવાનું છે સંકરણ કયું થાય, આકાર કયો થાય, ચુંબકીય ગુણધર્મ કયો છે, ચુંબકીય ચાકમાત્રા કેટલી છે, નીચું ભ્રમણ છે કે ઊંચું ભ્રમણ છે, જો આવતું હોય તો આંતરકક્ષકીય છે કે બાહ્ય કક્ષ, કારણ કે બધા અષ્ટફલક છે, તમને ખબર પડશે. એમાંથી તમને ખબર છે કે સાયનાઇડ અને ઓક્ઝેલેટ આ બે પ્રબલ લિગેન્ડ છે અને ફ્લોરિન છે એ નિર્બળ લિગેન્ડ છે, આ તમને કરતા આરામથી આવડશે, મારો વિશ્વાસ તમારા ઉપર એટલો છે. ના આવડે તો આપણે છીએ જ, બરાબર છે, ઓકે. એટલે આ હોમવર્કની અંદર તમને આપું છું, તમે કરી નાખજો. ત્યાર પછીના પ્રશ્ન મારે તમને કરાવવા છે, બરોબર. સંકરણ ઉપરથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે એ આપણે આપેલા છે અને દરેકની ચર્ચા એ આપણે આજે કરવી છે. બરોબર, અને પછી પણ પાછા તમને હું હોમવર્કની અંદર હજુ આપું છું 9.19, 9.20, 9.21, આ પણ હોમવર્ક 9.19, 9.20, 9.21, આ ત્રણ પ્રશ્ન પણ તમારે હોમવર્કની અંદર કરવાના છે, કારણ કે એ સંકરણના જ છે. જો એમાં એવું આપ્યું છે અનુચુંબકીય છે ને પ્રતિચુંબકીય છે, લીલા રંગનું દ્રાવણ છે ને રંગવિહીન છે, બરાબર, અને જુદા જુદા રંગ છે, તો રંગવિહીન છે કે રંગીન છે, તો એમાં તમને ખબર પડશે એક અનુચુંબકીય હશે ને એક પ્રતિચુંબકીય હશે, બરાબર છે. એમાં તમારે બસ એ જ બધી વસ્તુઓ છે એ જોવાની છે, એટલે તમને ખબર પડશે કે આ લીલા રંગનું હોય ને કા રંગવિહીન, અનુચુંબકીય પ્રતિચુંબકીયમાં તમને ખબર પડે. જુદા જુદા રંગમાં તમને ખબર પડશે કે જુદી જુદી સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અથવા તો લિગેન્ડ જુદા જુદા હોય, એટલે રંગ છે એ તમને જુદો મળે, બરાબર છે, ઓકે. ચાલો, પછી એક પ્રશ્ન આપ્યો છે 9.23 નંબરનો પ્રશ્ન, થોડો એવો પેચીદો નથી પણ તમને ખાલી એકાદી વખત માહિતી આપી દઉં તમને આવડી જશે. 9.23 સ્વાધ્યાયની અંદર, બરોબર, એમાં કેવું આપ્યું છે નીચેના સંકીર્ણોમાં
ऑक्सीडेशन अवस्था डी कक्षक में भरण अने मध्यस्थ धातु आयनों सवर्णक अने मध्यस्थ धातु आयनों सवर्गांक जणाव आवु कीधु छे आपने एमांथी प्रथम तमने आवु कीधु छे के थ्री सी ओ सी टू ओ फोर थ्राइस बरोबर त्रण वस्तु आपमां आपवानी ऑक्सीडेशन अवस्था डी कक्षकमां भरण मध्यस्थ धातु आयनो सवर्गांक તમને આ બે વસ્તુની તો ખબર જ હોય, મારે તમને કહેવાની ન હોય. આ બે વસ્તુ તમને કદાચ ખબર શું ન પડે તો કે આ ડી કક્ષકમાં ભરો શું છે એ ખબર કદાચ ન પડે. બાકી તમને આ બે વસ્તુ તો આવડી, મારે તમને કહેવાની જરૂર નથી. ડી કક્ષકમાં ભરણ એટલે શું કહેવા માંગે સમજો. બાકી આપણે બધું કરી લઈએ. કોબાલ્ટ નંબર 27 બરોબર. શું થાય ઇલેક્ટ્રોન રચના? આ ના ભૂલાવું જોઈએ, મેં હમણાં ભૂલી ગયો તેમ. આર્ગોન 3d7 4s2 4b0. કોબાલ્ટ થઈ તમે ઓક્સિડેશન આંકની અંદર જોવો તો તમને ખબર પડે કેટલો છે, તો કે 3+ બરોબર. હવે તમને આવડવું જોઈએ. હા, આ 0, અહીંયા થઈ ગયું 6. હવે અહીંયા તમે નિરીક્ષણ કરો તો તમને ખ્યાલ પડશે કે C2O4 એટલે કે ઓક્સેલેટ પ્રબળ લિગેન્ડ છે બરોબર, અને અષ્ટફલક છે. તમે જો દ્વિદંતીય લિગેન્ડ છે એટલે અષ્ટફલક છે, તો T2G અને EG માં ઇલેક્ટ્રોન ભરાય. D6 હોય તો કેમ રહે, તો કે T2G પહેલા 1 2 3, પછી તો કે 4 5 અને 6. ઇઝ ઇટ ક્લિયર? મગજમાં બેઠું મેં કેવી રીતે ઇલેક્ટ્રોન ભેરાય પેલા T2G માં. હવે આમાં તમે જોઈ લો, 1/1 આપી દો. હાલો ઓક્સિડેશન આ કેટલો છે, તો કે +3. ડી કક્ષકમાં ભરણ કેમ લખવાનું છે? તમે આમ લખો તો પણ ચાલે, 3d6, પણ કૌંસની અંદર લખવાનું. શું આ ખાસ જરૂરી છે? T2G 3 ઇઝી 0. I am sorry for that. T2G 6 ઇઝી 0. આ તમારું ડી કક્ષક, આ તમને પૂછવા માંગે કે 3d6 તો હવે તમે નાના થોડા છો, તમને ખબર ન હોય કે કેટલા ઇલેક્ટ્રોન થયા એમાં. આ અગત્યની વાત છે, આ લખવું ફરજિયાત છે, આવવું જ જોઈએ, લખાવવું જ જોઈએ. કદાચ તમે T2G6 EG0 લખો, કૌંસમાં 3d6 લખો તો પણ ચાલશે, પણ આ લખવું અગત્યનું છે. મધ્યસ્થ ધાતુનો સવર્ગાંક એ 6 થાય બરોબર. એ તમને ખબર પડે હવે કે સવર્ગાંક કેટલો બરોબર. સવર્ગાંક એટલે કે બરોબર, દ્વિદંતીય લિગેન્ડ 3 છે એટલે સવર્ગાંક એટલો કેટલો થાય? 6. ઓકે, સેકન્ડ વન જોઈએ. આવું જ કંઈક સેકન્ડ વન આપ્યું છે. સીસ CR CL2 EN2 CR બરાબર. આની અંદર સીધો હું જાઉં છું, આમાં પણ 3 વસ્તુ છે. ક્રોમિયમ નંબર 24, આર્ગોન 3d5 4s1 4p0. અહીંયા હું લખતો નથી, બાકી લખવાની હોય આવી રીતે. આપણે પણ જરૂરિયાત નથી, સંકરણ કંઈ દર્શાવવાનું છે ને, આપણે ખાલી ભરણ ને ઓક્સિડેશન આંકણે જોઈએ છે. D5 છે, ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક અહીંયા જો -2 -1 -3 સામે જાય તો +3 એટલે ક્રોમિયમ 3+ છે. તો અહીંથી 1 ગયા, અહીંથી પાછા 2 ગયા, અહીં બધા 3d3 3d3 વધે તો હવે કોઈ પ્રશ્ન નથી. આ પણ તમે જોવો તો અષ્ટફલક છે, કારણ કે દ્વિદંતીય છે, 4 આના 2 આના 6, એટલે પેલા T2G માં 1 2 અને 3. T2G ક્યોક નો કે, પણ તમને ખબર પડવી જોઈએ. તો આનો ઓક્સિડેશન આંક છે એ +3 થયો, અહીંયાથી 3d માં 3, પણ લખવું પડે આવી રીતે T2G 3 ઇઝી 0, અને કેટલો સવર્ગાંક? તો કે 6. આવી જ રીતે ત્રીજું જે આપેલું છે એ શું છે, તો કે ભાઈ NH4 2 CO F4
અહીંયા તમે જુઓ તો તમને ખબર પડે કોબાલ્ટ નંબર 27 ઓક્સિડેશન આંક એનો કાઢો તમે તો તમને ખબર પડે ઓક્સિડેશન આંક +2 છે. બરોબર, આર્ગોન પહેલાં લખી નાખો એમનાનું 3d7 4s2 4p0. અહીંથી બે ગયા એટલે 3d માં 7 ઇલેક્ટ્રોન થયા તમારા. F4 નિર્બલ લિગેન્ડ છે, કેમ ભરશો? તો કે ભાઈ કન્ટિન્યુ સીધું ભરવાનું છે. અને પણ 4 છે એટલે આ ખાસ યાદ રાખવાની છે બાબત કે અહીંયા E અને T2 છે એ આવશે. બરોબર, પહેલાં 1 2, પછી ઉપર જશે 3 4 5 6 અને 7. તો અહીંયા શું લખશો? તો કે ઓક્સિડેશન આંક +2 છે, એને જ પોટેશિયમ F4 જ છે ને. હા બરોબર, ઓક્સિડેશન આંક +2 છે. અહીંયા કહેલા તો કે 3d માં 7, પણ શું લખશો? અહીંયા પહેલાં E અને T2 લખાય હો, તો શું લખાય? E4 T2 3, અને ઓક્સિડેશન આનો સવર્ગાંક થઈ ગયો કેટલો? તો કે સવર્ગાંક થઈ ગયો 4. બરોબર, આશા રાખું છું આવી રીતે તમને 4 નંબરનું છે E તમને આવડશે. સાથે સાથે ભેગું તમને આવું જ આપ્યું છે, હોમવર્કમાં આપું છું તમને હું 9.24 અવકાશ રસાયણ એટલે તમારે એનો આકાર આપવાનો છે. શું આપવાનું છે? અવકાશ રસાયણ એટલે અવકાશ ની અંદર કેવી રીતે ગોઠવાય છે એ તમારે લખી અને આપવાનું, મતલબ એનો આકાર તમારે આપવાનો. સંકરણ આપતા આવડે, જોતા આવડે, એટલે તમને આકાર એનો આપતા આવડે. લગભગ મારા ખ્યાલથી બીજું કંઈ 9.24 માં નથી. IUPAC નામ, ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન રચના, સવર્ગ આંક અને સંકીર્ણનો અવકાશ, સોરી ચુંબકીય ચાક માત્રા પણ હજી એક આપી છે, આ પણ તમારે લખવાનું છે. બધી વસ્તુ ભેગી એ તમને 9.24 ની અંદર આપેલી છે. બરોબર, લગભગ કોઈના નામ નહીં આવડે એવું નહીં બને. એમાં પહેલું આપ્યું છે એ લગભગ મેં તમને બુકની અંદર IUPAC નામ લખતી વખતે શીખવાડેલું છે, ટ્રાયહાઇડ્રેટવાળું. બરાબર, એટલે એ પણ તમને આવડશે એવી આશા રાખું છું. બરાબર, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. 9.24 એ પણ તમને આવડશે, પણ હોમવર્કમાં જે આપું છું એ કરવાનું છે. જે આપણે ટેક્સ્ટબુકમાં રેગ્યુલર કરીએ છીએ એ તો તમારું હોમવર્ક કામ કરવાનું જ છે. બરાબર, પણ જે હોમવર્કમાં આપેલા છે એને ખાસ કરવાના, તમારી પાસે રેફરન્સ બુક હોય તો જોવાનું કે આપણે સાચા છીએ કે ખોટા. બરોબર છે, આ તો પછી એમ છે ખાલો સાહેબ તમે કરે ઘણું બધું, કારણ કે હું ત્રીજો લેક્ચર છે આપણે આપણે સંકરણની અંદર કન્ટિન્યુઅસ ચાલે છે, કામ એના ઉપર જ કરે, સંકરણ ઉપર જ, VBT થિયરી ઉપર આ ત્રીજો લેક્ચર આપણો પડે. બરોબર, પછી આમાં કંઈ 5-5, 10-10 લેક્ચર તમને આપવાના ન હોય, કારણ કે તમે એટલા બધા નાના પણ નથી કે તમને એકની એક વાત છે એ 5-5 કલાક સુધી તમને કહેવી પડે. એટલે ખાસ આ હોમવર્કની બધું તમે કરો, લગભગ 5 લેક્ચર મારા ખ્યાલથી VBTની અંદર થઈ જાય તમારે. બરાબર, એટલે આવી નાની નાની બાબતો છે અવારનવાર મારે તમને ન કહેવી જોઈએ ખરેખર, પણ છતાં પણ એમ થાય કે ઓનલાઈન છે બાળકો કામ કરતા હશે કે નહીં કરતા આની ચિંતા છે અવારનવાર અમને હોય. કારણ કે આપણે એવું નથી વિચારવાનું કે ભાઈ એક્ઝામ નહીં લેવાય કારણ તે એ બધું મારે તમારા હાથની અંદર નથી. બરાબર, પણ ભણાવવું છે એટલે કદાચ એક્ઝામ તો લેવાશે જ, એ જ હિસાબે ચાલજો તમે. બરાબર, અને લેવાશે જ એ પણ શક્ય છે, એટલે તમને મગજમાં એવું હોય કે ભાઈ આવું નહીં થાય ને આ તે, તો એ બધું મગજમાં તમારે રાખવાનું નથી. સર આપણે તો મજા કરો ને, એક્ઝામ કંઈ લેવાની નથી, એવું નહીં થાય. બરોબર, એક્ઝામ તો લેવાશે, એટલે એવા વેમની અંદર રહેતા નહીં કે આપણે ભાઈ આવશે ને પછી પાછું બધું કરાવશે ને, એવું બધું શક્ય નથી, ટાઈમ નથી એટલો બધો કે આપણે પાછું બધું રિપીટ કરાવી શકીએ. બરાબર, એટલે ખાસ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે અને તમારે કામ કરવાનું, તમારા માટે બેસ્ટ સમય અત્યારે છે. અને તમને બીજું કોઈ પણ કામ ના આપતા માત્ર ને માત્ર તમે 24 કલાક સ્ટડી કરી શકો એ પ્રમાણે પદ્ધતિ છે, અને તમારે એ વ્યવસ્થા ગોઠવાની જવાબદારી અત્યારે તમારી છે, ઘર બેઠા કામ કરવાની. બરાબર, ચાલો અહીં સુધી આપણે આજના અંદર રાખીએ છીએ, ફરી પાછા આપણે આગળ ઉપર નવા ટોપિકની અંદર કામ કરશું તમારી સાથે. ઓકે, ટાટા, બાય બાય એન્ડ સી યુ.